एसटी વર્કશોપ ખાતે એસટી વર્કર્સ સોસાયટી દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। ચૂંટણીને અનુલક્ષી ફોર્મ વિતરણ કરવામાં આવવાના હતા, પરંતુ મંત્રી મેનેજર અને ચૂંટણી અધિકારી ગેરહાજર રહેતા લોકોએ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। સુરતમાં એસટી સોસાયટી દ્વારા ચૂંટણી યોજવામાં આવતી હોય છે, જેને લઈ સોસાયટીના સભ્યો દ્વારા યોગ્ય ઉમેદવારને મત આપી ચૂંટવાનો હોય છે। જો કે ચૂંટણીની તારીખ આજ રોજ હોવાથી એસટી સોસાયટીના સભ્યો હાજર રહ્યા હતા। सभ्यो हाजर हता, परंतु सोसायटीना मंत्री मैनेजर तेमज चूंटणी अधिकारी हाजर न रहा हता, जेने कारणे फॉर्म वितरण थयुं न हतुं, जेना परिणामे सभ्यो होबाळो मचाव्यो हतो अने चूंटणी एक तरफ करी रह्या होवाना आक्षेपो कराई रह्या हता। एसटी सोसायटीमां 30 तारीख 30 डिसेम्बरना रोज इलेक्शननी जाहेरात थई हती। आईनी जे व्यवस्थापक समितिनी बॉडी छे एने 5 वर्ष पूरा थता इलेक्शन जाहेर थयेलुं हतुं, जेना अनुसंधाने अमारा 8 कुल्ले एकम छे, एमां बारडोली, मांडवी, सोनगढ़, ओलपाड़ अने सूरत 1 अने 2 विभागीय यंत्रालय अने ऑफिस एम कुल 14 सीटनुं इलेक्शन थाय, 6 डेपोनी 2 सीटनुं इलेक्शन जाहेरात थयेली छे। एमां सोनगढ़ एकमनी उपर 2 सीट जे थाय हती तेने महिला अनामत तरीके जाहेर करी हती, अने एनी सामे सोनगढ़ना अमुक पुरुष सभासदो कोर्टनी अंदर स्टे माटे गया हता, अने कोर्टनी अंदर एने सांभळीने ए सोनगढ़ना सभासदो पुरुष सभासदोने स्टे आप्यो हतो, अने ए स्टेनी कॉपी नो आ लोको खोटो अर्थघटन करीने आखी आखी 14 सीटनुं इलेक्शन मोकूफ करी रह्या छे। हकीकतमां आजे 5 तारीखना रोज आ चूंटणीनुं फॉर्म आपवानो आजे कार्यक्रम जाहेर थयेलो हतो, तो आजे मैनेजर, चूंटणी अधिकारी ए लोको अहींया ऑफिस अंदर हाजर रहेवू जोईए अने फॉर्म वितरण करवू जोईए। अमारा दूर दूरथी मांडवी, बारडोली, ओलपाड़ा दूर दूरथी एकमथी अमारा सभासदो अहींया तमाम आव्या छे, आजे फॉर्म वितरणनो कार्यक्रम छे, छतां चूंटणी अधिकारी ऑफिसमां हाजर नथी अने ए लोको फॉर्म लईने गાયબ થઈ ગયા છે, અમારો ચોખ્ખો આશિક છે। હાલમાં 30 તારીખે જાહેરનામું બહાર પડ્યું છે, एना अनुसंधाने आजनो कार्यक्रम फॉर्म वितरणनो छे। जे कोई सभासद होय एने उमेदवारी करवी होय तो फॉर्म भरी शके, एनो चूंटणी कार्यक्रम अने चूंटणीनी जे अंदर नामावली छे एनी यादी तमाम अमारा एकम छे सोनगढ़, मांडवी, ओलपाड़, सूरत सिटी, ग्राम्य तमाम जग्याए लागी गई छे। आजना कार्यक्रममां आजनी तारीखना प्रमाणे आ लोकोए उमेदवारी तरीकेना फॉर्म आपवाना होय छे, एना भागरूपे तमाम डेपोमांथी अमारा फॉर्म भरवावाळा एना ठेकेदारों साथ आज बधा फॉर्म लेवा माटे आव्या छे। गई काले एवी घटना घटेली अमारी जाणमां अमने छे के अमारा ज एक सोनगढ़ डेपोना महिला अनामत बिनअधिकृत रीते जाहेर करेली एनी माटे बोर्ड ऑफ नॉमिनी माग्या। बोर्ड ऑफ नॉमिनीए आदेश करेलो के फक्त ने फक्त सोनगढ़ माटे हालनी प्रक्रिया स्थगित रहेशे अने बाकीनी तमाम कार्यवाही चालू रहेशे। આવું આજ સવાર સુધીનું આ જે ચિત્ર છે તમે જોઈ શકો છો, આજની તારીખની અંદર નોટિસ બોર્ડમાં જે પેપર કટિંગ એમાં કોઈ સિગ્નેચર ઓથોરિટી કોઈની નથી, જે ચૂંટણી અધિકારી નિમા છે એની પણ સિગ્નેચર ઓથોરિટી નથી, કોઈએ સિગ્નેચર કરીને કોઈ જાણે આગોતરી જાણ કર્યા વગર એસટીના કામદારોને ગુમરાહ, સભાસદોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે। કારણ કે આની અંદર આ જે તમે જોઈ શકો છો એ 12x12ની ઓફિસમાં 12 કરોડનો ટર્ન ઓવર થાય છે, વાર્ષિક 12 કરોડનું ટર્ન ઓવર થાય છે, એની અંદર ભ્રષ્ટાચારની બૂહના હિસાબે આ લોકો સત્તા નહીં જવા દેવા હાટું થઈ આજ જે તરફડિયા મારી રહ્યા છે, અને એના ભાગરૂપે આ કામદારો આ સભાસદોના નાણાં પણ ફિક્સમાં મુકાઈ ગયા છે। આ કન્ડિશનમાં જે કામદારોની જે ચિંતા કરે છે એ તમામ ઉમેદવારો અને ટેકેદારો અહીંયા ઉપસ્થિત છે। એસટી વર્કર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના હાલના પ્રમુખ એક જ ઉપસ્થિત હતા, બાકીની આખી પેનલ ગેરહાજર રહી હતી, જેથી પ્રમુખે મંત્રી મેનેજરને તાત્કાલિક હાજર થવા સૂચન કર્યું હતું, અને સમય અવધિ પ્રમાણે હાજર નહીં થાય તો મેનેજર અને મંત્રી સામે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। હવે ઘેરી તો નહીં, આજે આ 5 તારીખે ચૂંટણી સંદર્ભે ફોર્મ લેવાની આજે તારીખ હતી, પણ જે બોર્ડ ઓફ નોમિની અંદર જે હુકમ આવ્યો હતો હુકમની અંદર બંને વકીલ અલગ અલગ અર્થઘટન કરે છે, બંને વકીલ આપણે જેણે પ્રતિવાદી છે એમના વકીલે એમ કહે છે કે 2 મહિલા સીટ માટેનો સ્ટે છે, આ બાજુ મંડળીના વકીલે એમ કહે છે કે ભાઈ આખી બોડીનો સ્ટે છે, પણ પ્રમુખ તરીકે હું આટલું કહું છું કે ભાઈ અમારા એસટી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ કે બંને ચૂંટણી અધિકારી કે મેનેજરે મને આ બાબતે કોઈ માહિતગાર કર્યા નથી, પ્રમુખ તરીકે હું હમણાં સવારના આવ્યો છું, હમણાં ફોર્મ આપવા માટે જ મેં આપણે ચૂંટણી બંને ચૂંટણી અધિકારીને ફોન કર્યા છે, હમણાં એક ચૂંટણી અધિકારી હેમાંગીનીબેન દેસાઈ ફોન ઉચેક્યા નથી, રાજુ દેસાઈ છે અને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યો છે કે ભાઈ અહીંયા બધા સભાસદ 200-300ની ટોળામાં આવેલા છે, ઔદ્યોગિક અશાંતિ જોખમાં છે, એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે, અને પ્રમુખ તરીકે હું આટલું જ કહીશ કે આજે ફોર્મ મેળવવા માટે આ લોકો આવેલા છે, જો મેનેજર અને બંને ચૂંટણી અધિકારી એ લોકો ના આવશે તો મારે પ્રમુખ તરીકે વરાજા પોલીસ સ્ટેશનના અંદર આ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે। કેમેરામેન રાહુલ મકવાણા સાથે દિવેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત।